વેલકમ બેક. હવે આપને બતાવીએ કે સરકારે કોરોના મામલે જે તજજ્ઞોની કમિટીની રચના કરી છે તેઓ શું કહે છે. આ કઠિન સમય જે કોવિડ 19 ઇન્ફેક્શનનો જે નવેમ્બર મહિનામાં 2019ના નવેમ્બર મહિનામાં દેખાઈ અને આપણા દેશમાં માર્ચ મહિનાથી લોકડાઉન થયું અને એ પછી એમાંથી બહાર આવ્યા અને ઉપર નીચે ચાલ્યું. આ વાયરસ શિયાળામાં સર્વાઈવ થયો, ભર ઉનાળામાં સર્વાઈવ થયો, ચોમાસામાં પણ સર્વાઈવ થયો. એટલે આ અત્યાર સુધીના જે જે ઇન્ફેક્શન આવ્યા છે એમાં આ વધુ પડતો જુદા પ્રકારનો અને બહુ જ રેઝિલિયન્ટ વાયરસ છે. ડૉક્ટરોએ ખૂબ સારું કામ કર્યું અને ભારત દેશના ડૉક્ટરોએ જે કામ કર્યું એ દુનિયામાં બધે ફોલો થયું. એક સ્ટેજ એવું આવ્યું કે જ્યારે એવું લાગ્યું કે કોવિડને આપણે બાય બાય કરીશું અને એ પછી એનો સર્જ આવ્યો. ડૉક્ટર્સ બિચારા સિનિયર ડૉક્ટરથી ચાલુ કરીને મીડિયમ સિનિયોરિટી, જુનિયર ડૉક્ટર, રેસિડન્ટ્સ, હોસ્પિટલવાળા, નાના મોટા મેડિકલ ઓફિસર બિલકુલ બર્નઆઉટ થઈ જાય એ સિચ્યુએશનમાં રહીને કામ કર્યું અને હજુ પણ કરી રહ્યા છે. અને એની વચ્ચે આપણે રસ્તો કાઢવાનો છે. દવાઓમાં એક લેવલે આપણે થોડુંક સ્ટાન્ડર્ડાઇઝેશન આવ્યું કે ભાઈ સ્ટીરોઇડ, રેમડેસિવિર, ટોસિલિઝુમેબ એના સ્પેસિફિક ઇન્ડિકેશન ક્યારે આપવી ક્યારે ના આપવી એ બધું. તે છતાં પણ અનેક કેસ બંધ થયા પછી પણ ચાલુ થયા અને પાછી હોસ્પિટલ ને એના એ કોમ્પ્લિકેશન થયા. તો મારી તમામ પ્રજાજનોને વિનંતી છે કે બીજું તો કશું નહીં પણ 1920થી આપણને ખબર છે સ્પેનિશ ફ્લૂના ટાઈમથી કે માસ્ક પહેરવાથી આ ઇન્ફેક્શનને આગળ સ્પ્રેડ થતી રોકી શકીએ છીએ. તો આને કેઝ્યુઅલી બિલકુલ લેવાની જરૂર નથી. આજે તમે કોવિડ ઇન્ફેક્શન લાગેલું ના હોય અને માસ્ક પહેરો એ તો બરાબર છે, પહેરવું જ જોઈએ, પણ કોવિડ ઇન્ફેક્શન લાગેલું હોય અને તમે એ સિમ્પ્ટોમેટિક છો અને તમે જો માસ્ક નથી પહેરતા ને તો યુ આર સ્પ્રેડિંગ ધેટ ઇન્ફેક્શન. એ ઇન્ફેક્શન તમે ચારે અનેક લોકોને સ્પ્રેડ કરો છો. એટલે મહેરબાની કરીને બધાએ આ જાગૃતતા લાવવી જોઈએ અને જે ના પહેરતા હોય ને એને રિક્વેસ્ટ કરીને પહેરાવવાની જરૂર છે. અને ટોળા ના થાય એક લેવલનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, કારણ કે લોકડાઉન બી કંઈ આન્સર નથી આ વસ્તુનો. એમાં ઇકોનોમીની શું હાલ થાય, લોકોની માનસિક પરિસ્થિતિ ખરાબ થાય, કેટલા બધા સકાયટ્રિક કેસ થઈ જાય, આ બધું આપણે જોવું પડે એવું છે. એટલે જે બેઝિક હેન્ડ સેનેટાઇઝેશન, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ, આની આ જ વાત જે ફરી ફરીને થાય છે એના ઉપર સંપૂર્ણ, કારણ કે આ વસ્તુ જ આપણી પાસે સિમ્પલ સોલ્યુશન છે અત્યારે એક લેવલે વાયરસનો જે કેસીસનું પ્રોલિફરેશન થતું રોકવા માટે. અને બીજું જે સૌથી વધારે અગત્યની વાત મારે કરવી છે કે વેક્સિનેશન માટે મારા ઉપર રોજના 50-60 ફોન મારા ને મારા કલીગ્સ પર આવે છે કે અમારથી લેવાય અમારથી લેવાય. હું બે હાથ જોડીને તમામ પ્રજાજનોને વિનંતી કરું છું કે બીજું કોઈ એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન ના હોય તો વેક્સિન લઈ જ લેવી જોઈએ. કઈ વેક્સિન એ બી ભૂલી જાઓ, જે વેક્સિન તમને મળતી હોય એ તમારે લઈ લેવી જોઈએ, કે બધી એક લેવલની સ્ટાન્ડર્ડાઇઝ થયેલી વેક્સિન છે. વેક્સિન લેવાથી મેજર એડવાન્ટેજ શું છે એ સમજી લો કે એવું નથી કે તમને કોવિડ ના થાય, પણ વેક્સિન લીધેલા જે વ્યક્તિઓ હોય છે એને ધારો કે બી કોવિડ ઇન્ફેક્શન થાય તો એમાં ફેટાલિટી, મૃત્યુનો દર ઘણો ઓછો છે, રિકવરી રેટ ફાસ્ટ છે, અને બીજું કે વાયરલ લોડ ઘણો ઓછો રહે છે અને એ લોકો બીજાને સ્પ્રેડ કરીને સુપર સ્પ્રેડર ના થાય એવા ચાન્સ સૌથી વધારે છે. એટલે વેક્સિનની અને કોઈ બી દવા કે કોઈ બી રસી એની જો એ અસરકારક હોય ને તો એની થોડીક આ અસરનો આપણે સામનો કરવો પડશે અને ગ્રેસફુલી કરવો પડશે અને જરા પણ ગભરાયા વગર કરવો પડશે. એટલે હૃદયના દર્દી છે કે ડાયાબિટીસ છે કે ગમે તેટલી કોમોર્બિડિટી છે, પણ એક લેવલની સ્ટેબિલિટી હોય એટલે વેક્સિન લેવી જોઈએ, ચૂકતા જ નહીં બિલકુલ. અને ઘણા બધા લોકો કહે કે આનાથી આમ થાય તેમ થાય, બરાબર છે, એના જે લિટરેચરમાં બધું જ લખતા હોય છે, પણ જે જરૂર છે, કારણ કે આ એક જ વસ્તુ છે કે જે આપણને કમ્પ્લીટ હર્ડ ઇમ્યુનિટી તરફ દોરી જશે અને સ્ટેબિલિટી આવી શકશે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.
બુલેટિનમાં અત્યારે બસ આટલું જ.